नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 भौतिक विज्ञान विषयना चौथा चैप्टर कि जेनुं नाम छे गतिमान विद्युत भारो अने चुंबकत्व, एना गया लेक्चर नी अंदर आपणे बधी थियरीओ पूरी करी हती अने एने अनुरूप केटलाक छेल्ला थियरी ने अनुरूप दाखलाओ पण आपणे गण्या हता। આજે આપણે બાકી રહેલા સ્વાધ્યાયના દાખલાઓ અને વધારાના સ્વાધ્યાયના દાખલાઓની ગણતરી કરીએ। સ્વાધ્યાયના બધા જ દાખલાઓ આપણે ગણી ચૂક્યા છીએ, 4.14 સુધીના બધા જ દાખલાઓ આપણે કરી લીધા છે। હવે વાત કરીએ સ્વાધ્યાયમાં દાખલા નંબર 4.15। સ્વાધ્યાય 4.15 એની રકમ કંઈક આવી છે 10 સેન્ટીમીટર લંબાઈ અને 10^-3 મીટર વર્ગ આડછેદના ક્ષેત્રફળ ધરાવતા વિસ્તારમાં 10 ગોસ જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર જરૂરી છે। એક વિસ્તાર આપ્યો છે, એ વિસ્તારમાં જરૂરી ચુંબકીય ક્ષેત્ર બી બરાબર આપેલું છે 100 ગોસ। 1 ગોસ એટલે આપણને ખબર છે 10^-4 ટેસ્લા, તેથી બી બરાબર 100 × 10^-4 ટેસ્લા। આટલું ચુંબકીય ક્ષેત્ર આ વિસ્તારમાં જરૂરી છે, 2 ઘાત આપી દઉં તો શું થઈ જાય, જરૂરી ચુંબકીય ક્ષેત્ર 10^-2 ટેસ્લા અથવા 0.01 ટેસ્લા। આટલું ચુંબકીય ક્ષેત્ર આ વિસ્તારમાં જરૂરી છે। એક ગૂંચળાના તારની મહત્તમ પ્રવાહ ધારણ ક્ષમતા 15 એમ્પિયર છે। ગૂંચળું છે એની મદદ વડે આ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાય। એ ગૂંચળાની પ્રવાહ ક્ષમતા વધુમાં વધુ તમે કેટલો પ્રવાહ પસાર કરી શકો, 15 એમ્પિયર, તથા તેના કેન્દ્રની આસપાસ એકમ લંબાઈ દીઠ વધુમાં વધુ 1000 આટા પર મીટર વીંટાળી શકાય। એકમ લંબાઈ દીઠ વધુમાં વધુ કેટલા આટા વીંટાળી શકાય, 1000। આ માટે જરૂરી એવા સોલેનોઇડની યોગ્ય રચના સમજાવો। ધારો કે તેના કેન્દ્રમાં એટલે કે કોરમાં કોઈ ફેરોમેગ્નેટિક નથી, કોર શૂન્ય અવકાશિત છે, તો સોલેનોઇડ વડે આવું આટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવું છે તો એના માટે એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા કેટલી, પ્રવાહ કેટલો રાખવો, એકમ લંબાઈ દીઠ તમે વધુ ને વધુ રકમમાં કીધું છે કેટલી જગ્યા છે, 1000 આટા દર મીટર દીઠ ગોઠવી શકાય, અને પ્રવાહ ક્ષમતા કેટલી છે, 15 એમ્પિયર, 15 એમ્પિયર સુધીનો તમે પ્રવાહ પસાર કરી શકો। તો સોલેનોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એનું સૂત્ર, સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર શું સૂત્ર છે, બી બરાબર μ₀ ni। આમાંથી આ ni ને સૂત્રનો કરતા બનાવો તો સ્મોલ ni બરાબર b₀ સ્મોલ ni બરાબર b₀ તો સ્મોલ એન આઈ બરાબર બી ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉત્પન્ન કરવાનું છે, 0.01 અથવા 10^-2 ટેસ્લા ના છેદમાં μ₀ની કિંમત તો આપણને ખબર છે, 4π × 10^-7 4π એટલે 3.14 10^-7, તેથી સ્મોલ એન આઈ બરાબર 1/4/3.14 કેલ્ક્યુલેટર વડે સાદું રૂપ આપીએ તો 1/4/3.14 તો પરિણામ મળે છે 0.0796। ફરીથી એકવાર સાદું રૂપ આપી લઈ, 1/4/3.14 પરિણામ મળે છે 0.0796। બાકી રહી 10^ અહીંયા 10 ની
सखत माइनस सात अंश में जाए એટલે प्लस सात सात माइनस बे એટલે दस की पांच घात તેથી स्मोल एन आई बराबर बे घात आपी दू तो सात पॉइंट छन्नू गुणिया दस की त्रण घात એટલે एन आई बराबर सात पॉइंट छन्नू એટલે आठ गुणिया दस की त्रण घात आश्रे आठ हजार एम्पियर पर मीटर आ एन आई आश्रे आटलू होवू जोईए एना माटे स्मोल एन अने आई अलग अलग राखी शकाय एना माटे आई अने स्मोल एन अलग अलग राखी शकाय दाखला तरीके प्रवाह रकम में कीधु छे पंदर एम्पियर थी वधुओ न छे एनी कारण के तार छे सोलेनोइड जे तार थी बनावेलो छे ए तार एना माटे प्रवाह क्षमता पंदर एम्पियर छे तो पंदर एम्पियर थी ओछू दाखला तरीके जो आई बराबर अपने दस एम्पियर लईए तो एन बराबर अहींनी जग्याए दस लई तो एन बराबर आठ हजार भाग्या दस एटले एन केटला थाय आठ सौ प्रति मीटर एकम लंबाई दीठ आठ सौ आटा तो आ बने एकम लंबाई दीठ केटला आटानी जग्या छे हजार तो एनाथी ओछा आटा छे प्रवाह क्षमता केटली छे पंदर तो एनाथी ओछो प्रवाह छे आ जवाब अनन्य नथी अलग अलग जवाब होई शके एक तो आ जवाब आपने अपने आटलू चुंबकीय क्षेत्र उत्पन्न करवा माटे आवी रचना तैयार करी सकीए के एक सोलेनोइड माथी दस एम्पियर प्रवाह पसार करवानो ने सोलेनोइड ना आड़छेदनु क्षेत्रफळ सॉरी ई सोलेनोइड में एकम लंबाई दीठ आटानी संख्या केटली राखवानी आठ सौ तो ये विस्तार नी अंदर आपने आटलू चुंबकीय क्षेत्र उत्पन्न करी सकीए आज रीते अपने प्रवाह अगियार एम्पियर जो समझिए जो आई बराबर अगियार एम्पियर लई आ जवाब अनन्य नहीं अलग अलग प्रवाह लई सके अलग अलग रीते सोलेनोइड कल्पी सकाय गणी रचना तैयार करी सकाय जो आई बराबर अगियार एम्पियर लई तो आई नी जगह अगियार तो एन बराबर आठ हजार भाग्या अगियार आश्रे आठ हजार एने भाग्या अगियार आठ हजार भाग्या अगियार तो परिणाम मळे छे तो एन बराबर आश्रे सात सौ ने सत्यावीस पॉइंट सत्यावीस तो एकम लंबाई दीठ आटानी संख्या सात सौ सत्यावीस कोई बार एम्पियर लेन गणे तो आई बराबर जो बार एम्पियर लईए तो एन बराबर આઈની જગ્યાએ બાર હોય તો આઠ હજાર ભાગ્યા બાર આઠ હજાર એને ભાગ્યા બાર પરિણામ મળે છે છસો છાસઠ તો એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા છસો છાસઠ પોઈન્ટ છાસઠ એટલે છસો સડસઠ કરનાર આમ તમે સોલેનોઇડની એવી કોઈ પણ રચના તૈયાર કરો કે જેમાં હજારથી ઓછા એકમ લંબાઈ દીઠ આટા આઠસો સાતસો સત્યાવીસ છસો સડસઠ તો એમાંથી પ્રવાહ દસ અગિયાર બાર આ રીતે આઈની અલગ અલગ કિંમત માટે એન લેવાના આઈ પંદરથી નાના લેવાના અને એન કેવા મળવા જોઈએ હજારથી ઓછા આવા કોઈ પણ રીતે આટલું ચુંબકીય ક્ષેત્ર આ વિસ્તારની અંદર એ નિર્માણ કરી શકાય રેડી તેથી આ દાખલાનો આ જવાબ છે એ આમ ફિક્સ નથી કે આટલો જ આમાંથી કોઈ પણ કોઈ અહીંયા આઈ બરાબર નવ એમ્પિયર લઈએ તો એન બરાબર હજાર ભાગ્યા સોરી આઠ હજાર ભાગ્યા નવ એ કિંમત મળે એટલા લઈ શકાય એ પણ ચાલે એવી કોઈ પણ પરિસ્થિતિ કે જેમાં પ્રવાહ પંદરથી ઓછો અને એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા હજાર કરતાં ઓછી હોય એવો કોઈ પણ જવાબ શક્ય છે તેથી આ જવાબ આવા ઘણા બધા જવાબ હોઈ શકે આ જવાબ અનન્ય નથી આવી ઘણી બધી પરિસ્થિતિ સ્વરૂપે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાય આમ આપણો જવાબ
અનન્ય નથી. અલગ અલગ ઘણી બધી રીતે આવું કરી શકાય. અલગ અલગ પ્રવાહ માટે અલગ અલગ એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા દ્વારા અલગ અલગ રચનાના સોલેનોઇડ વડે આટલું ચુંબકીય ક્ષેત્ર મેળવી શકીએ છીએ. બરાબર. તો આ સ્વાધ્યાયના દાખલા નંબર 4.15. ત્યાર પછીનો દાખલો જુઓ સ્વાધ્યાયમાં 4.16. તેમાં દાખલા નંબર 4.16 જો રકમ R ત્રિજ્યા અને N આટા ધરાવતા એક વર્તુળાકાર ગૂંચળામાંથી, એક વર્તુળાકાર ગૂંચળું છે, ત્રિજ્યા R અને આટાની સંખ્યા N છે. આ ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ I પસાર થાય છે. ગૂંચળામાંથી વહેતો પ્રવાહ I છે. તેની અક્ષ પર તેના કેન્દ્રથી X અંતરે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપેલું છે. ન આપે તો પણ આપણને ખબર છે, N આટાવાળા ગૂંચળા વડે ગૂંચળાના કેન્દ્રથી અક્ષ ઉપર X અંતરે ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 N I આર સ્ક્વેર ના છેદમાં 2R² + X² એની 3/2 ઘાત. અહીં આર સ્ક્વેર અને X² પહેલાં આપ્યા છે અને R² પછી આપ્યા છે, એ ફેર પડે. આટલું ચુંબકીય ક્ષેત્ર છે. હવે આને અનુરૂપ બે પ્રશ્ન પૂછેલા છે. પહેલો પ્રશ્ન છે એ દર્શાવો કે ગૂંચળાના કેન્દ્ર પાસે આ સમીકરણ જાણીતા સમીકરણ જેવું બને છે. કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર, કેન્દ્ર પાસે X = 0 હોય તો કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર X ની જગ્યાએ 0 લઈએ તો B = μ0 N I R સ્ક્વેર ના છેદમાં 2R² X તો 0 છે તો X² 0 તો R² વધતા 0 એટલે R² એની કેટલી ઘાત? 3/2 ઘાત. તો આ R વર્ગની 3/2 ઘાત 2 અંશ છેદમાંથી કેન્સલ તો B = μ0 N I R² ના છેદમાં 2R વર્ગ વર્ગમૂળ કેન્સલ એટલે R³. R² એ કેન્સલ થાય તો B = μ0 N I ના છેદમાં 2R. N આટાવાળી રિંગ વડે રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર, હું આ જાણીતું સૂત્ર છે. આમ કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર આ જાણીતા સૂત્ર જેટલું મળે છે, μ0 N I ના છેદમાં 2R. બરાબર. હવે આગળ બીજો પ્રશ્ન આપેલો છે. એમાં એવો પ્રશ્ન પૂછ્યો છે કે બે સમાંતર એક અક્ષ પર આવેલા સમાન ત્રિજ્યા R ના ગૂંચળા વિચારો. બે ગૂંચળાઓ છે, બંને એકબીજાને સમાંતર છે. આ રીતે બંને ગૂંચળા એકબીજાને કેવા છે? સમાંતર. બંનેની અક્ષ એક જ છે. આ પહેલાનું કેન્દ્ર, આ બીજાનું કેન્દ્ર, બંને ગૂંચળાની આ એક સરખી સામાન્ય અક્ષ છે. ત્રિજ્યા કેટલી છે? R. જેમના આટાની સંખ્યા N છે. બંનેમાં ત્રિજ્યા R, બંનેમાં આટાની સંખ્યા N છે. એક સમાન દિશામાં સમાન પ્રવાહ વહે છે. બંનેમાં એક સરખો પ્રવાહ I ધારો કે વહે છે. બંનેમાં એક જ સરખી દિશામાં પ્રવાહ વહે છે. ધારો કે I પ્રવાહ આમાંથી, આમાંથી પણ I પ્રવાહ વહે છે.
તેમની વચ્ચેનું અંતર પણ કેપિટલ આર છે. આ બંને વચ્ચેનું અંતર એટલે બંનેના કેન્દ્ર વચ્ચેનું અંતર, આ અંતર પણ કેટલું છે? ત્રિજ્યા આર જેટલું જ છે. તો દર્શાવો કે અથવા સાબિત કરો કે બે ગૂંચડાના મધ્યમાં તેની અક્ષ પર આવેલા બિંદુની આસપાસ, બે ગૂંચડાની વચ્ચે મધ્યમાં એટલે અહીંયા એક બિંદુ લઉં, મધ્યમાં એટલે આ અંતર કેટલું હોય? આર બાય ટુ. આ મધ્યમાં ઓ પાસે આર બાય ટુ અંતર, મધ્યમાં તેની અક્ષ પર આવેલા બિંદુની આસપાસ આરની સરખામણીમાં નાના અંતર સુધી ચુંબકીય ક્ષેત્ર નિયમિત હશે. આની આસપાસ એટલે કે આની નજીકમાં, સમજો કે અહીંયા એક બિંદુ લઉં, બંનેના મધ્ય બિંદુથી સહેજ દૂરના અંતરે, ધારો કે આ અંતર આ બિંદુ એ છે, ઓ અને એ વચ્ચેનું અંતર ધારો કે ડી છે, તો આવા આ કેન્દ્ર ઓથી આર કરતા પ્રમાણમાં નાના અંતરે એક એ બિંદુ રહેલું છે, ત્યાં નિયમિત ચુંબકીય ક્ષેત્ર, નાના અંતર સુધી ચુંબકીય ક્ષેત્ર નિયમિત હશે, જે લગભગ 0.72 મ્યુ 0 એનઆઈના છેદમાં આર વડે દર્શાવી શકાય છે. આ કેન્દ્રની નજીક કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર 0.72 મ્યુ 0 એનઆઈના છેદમાં આર વડે દર્શાવી શકાય છે. આવું રકમમાં કીધું છે, સાથે રકમમાં કીધું છે, અમુક નાના અંતર સુધી નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકતી આ ગોઠવણીને હેલ્મહોલ્ઝ ગૂંચડા કહે છે. આવા ગૂંચડાઓ કે જે વચ્ચેના વિસ્તારમાં લગભગ સરખું નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે એવા આ ગૂંચડાઓને હેલ્મહોલ્ઝ ગૂંચડાઓ કહેવાય. બરાબર, તો અહીં હેલ્મહોલ્ઝ ગૂંચડાઓ માટે આ એ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર એ 0.72 ન્યૂ 0 એનઆઈના છેદમાં આર જેટલું મળે છે, આવું સાબિત આપણે કરવાનું છે. તો સૌ પ્રથમ આ ગૂંચડાને નામ આપું એક, આ ગૂંચડાને નામ આપું બે. તો ગૂંચડા એક વડે એ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે, તો એ બિંદુનું કેન્દ્રથી અંતર, પ્રથમ ગૂંચડાના કેન્દ્રથી અંતર, અહીંયાથી આ અંતર, આ કેન્દ્ર ઓથી આ બિંદુનું અંતર અડધી ત્રીજી આર બાય ટુ, જ્યારે આ અંતર ડી, તો આ અંતર એક્સ કેટલું થશે? એક્સની જગ્યાએ પ્રથમ ગૂંચડા માટે આર બાય ટુ પ્લસ ડી જેટલું. પ્રથમ ગૂંચડાના કેન્દ્રથી અક્ષ પર, પ્રથમ ગૂંચડા એકના કેન્દ્રથી એનું અંતર એક્સ બરાબર આર બાય ટુ, આ કેન્દ્રથી ઓ સુધીનું અંતર વત્તા ઓથી એનું અંતર કેટલું છે? ડી. તો આવા એક્સ અંતરે ચુંબકીય ક્ષેત્ર એનું સૂત્ર છે, તેથી પ્રથમ ગૂંચડા વડે એ પાસે ચુંબકીય ક્ષેત્ર, પ્રથમ ગૂંચડા એક વડે એ પાસે ચુંબકીય ક્ષેત્ર બી વન બરાબર, સૂત્ર આજ, મ્યુ ઝીરો આટાની સંખ્યા એન, પ્રવાહ આઈ, ત્રિજ્યા આર નો વર્ગ ના છેદમાં ટુ આર વર્ગ વધતા એક્સ વર્ગની થ્રી બાય ટુ ઘાત, પણ એક્સ કેટલા? આર બાય ટુ પ્લસ ડી. એક્સની જગ્યાએ શું લખવાનું? આર બાય ટુ પ્લસ ડી એનો વર્ગ. આર વર્ગ એમનામ, એક્સની જગ્યાએ આર બાય ટુ પ્લસ ડી એની કેટલી ઘાત? થ્રી બાય ટુ ઘાત. તેથી બી વન બરાબર ન્યૂ ઝીરો એન આઈ આર સ્ક્વેર ના છેદમાં ટુ કૌંસની અંદર આર સ્ક્વેર
વધતા હવે આ આર બાય ટુ પ્લસ ડી એનો વર્ગ છે એ કાઉન્સ છોડી નાખીએ તો પહેલા પદનો વર્ગ એટલે આર સ્ક્વેરના છેદમાં બેનો વર્ગ ચાર વધતા બે ગુણ્યા બંને પદનો ગુણાકાર તો બે ગુણ્યા આર બાય ટુ અને ડી વધતા ડીનો વર્ગ અને એની કેટલી ઘાત થ્રી બાય ટુ ઘાત તેથી બી વન બરાબર સાદુરૂપ આપીએ અંશમાં મ્યુ ઝીરો એન આઈ અને આર સ્ક્વેર એમનમ છેદમાં ટુ પહેલા બે પદનો સરવાળો કરીએ આર સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર બાય ફોર ફોર લસા તો ફોર આર સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર એટલે ફાઇવ આર સ્ક્વેર તેથી ફાઇવ આર સ્ક્વેર બાય ફોર વધતા આ ટુ ટુ કેન્સલ એટલે આર ડી વધતા ડી સ્ક્વેર પરંતુ આ ડી સ્ક્વેર આ ડી અંતર ખૂબ જ આરની સાપેક્ષે નાનું છે તેથી ડી ઇઝ લેસ ધેન આર હોવાથી અહીંયા આ જે આ ડી અંતર છે એ કેપિટલ આરની સાપેક્ષે ખૂબ જ નાનું છે તો ડી વર્ગ અત્યંત સૂક્ષ્મ હશે તેથી આ ડી વર્ગને શું કરવાનું અવગણવાનું ડી વર્ગને અવગણી નાખીએ તો હવે લખવાની જરૂર નથી આ બંનેનો સરવાળો લખાઈ ગયો અનુસાદુરૂપ લખાઈ ગયું થ્રી બાય ટુ ઘાત પ્લસ ડી સ્ક્વેર અત્યંત સૂક્ષ્મ હોવાથી પરિણામ ઉપર એની કાંઈ ખાસ અસર થશે નહીં તેથી બી વન બરાબર અંશ એમનમ મ્યુ ઝીરો એન આઈ આર સ્ક્વેર છેદમાં ટુ હવે અહીંયાથી આ ફાઇવ આર સ્ક્વેર બાય ફોર કોમન કાઢીએ તો ફાઇવ આર સ્ક્વેર બાય ફોર કોમન કાઢીએ તો એની સાથે બહાર આવશે ત્યારે થ્રી બાય ટુ ઘાત પણ આવશે તેથી ફાઇવ આર સ્ક્વેર બાય ફોર કોમન કાઢીએ કેટલા ફાઇવ આર સ્ક્વેર બાય ફોર કોમન કાઢો તો એની ઘાત થ્રી બાય ટુ છે તો થ્રી બાય ટુ ઘાત સાથે કોમન નીકળશે તો હવે આ કાઉન્સમાં પહેલા પદમાંથી ફોર આર સ્ક્વેર બાય ફોર સોરી ફાઇવ આર સ્ક્વેર બાય ફોર કોમન નીકળી ગયા તો એક વધશે વધતા બીજા પદમાં ફાઇવ આર સ્ક્વેર બાય ફોર નથી તો એના વડે ભાગીએ આર અને ડી એમનમ કેટલા કોમન કાઢ્યા તો કે ફાઇવ આર સ્ક્વેર બાય ફોર જેટલા કોમન કાઢ્યા એટલા વડે ભાગી નાખે એની કેટલી ઘાત થ્રી બાય ટુ ઘાત તેથી બી વન બરાબર મ્યુ ઝીરો એન આઈ આર સ્ક્વેર ના છેદમાં ટુ અલગ અલગ ઘાત આપી દઉં તો પહેલાં પાંચ એની થ્રી બાય ટુ ઘાત પાંચની થ્રી બાય ટુ ઘાત આર વર્ગની થ્રી બાય ટુ ઘાત એટલે આરનો ઘન છેદનો છેદ અંશમાં ચારની કેટલી ઘાત થ્રી બાય ટુ ઘાત ચારની થ્રી બાય ટુ ઘાત આવશે ને અલગ અલગ બધા જને ઘાત આપી દીધી પાંચની થ્રી બાય ટુ ઘાત આરના વર્ગની થ્રી બાય ટુ ઘાત એટલે આરનો ઘન છેદનો છેદ અંશમાં ચારની થ્રી બાય ટુ ઘાત છેદમાં કૌંસની અંદર વન પ્લસ આ એક એક આર કેન્સલ થઈ જાય તો શું વધે ફોર ડી ના છેદમાં ફાઇવ આર કૌંસ ઉપર થ્રી બાય ટુ ઘાત તેથી બી વન બરાબર અહીંયા ચારની થ્રી બાય ટુ ઘાત થ્રી બાય ટુ ઘાત એટલે ઘન ત્રણ ઘાત એટલે ઘન અને વન હાફ એટલે વર્ગમૂળ તો આની ત્રણ ઘાત કરીને વર્ગમૂળ અથવા વર્ગમૂળની ત્રણ ઘાત તો ચારની વન હાફ ઘાત એટલે ચારનું વર્ગમૂળ ચારનું વર્ગમૂળ બે બેનો ઘન આઠ તેથી ચારની થ્રી બાય ટુ ઘાત એટલે આઠ મ્યુ ઝીરો એન આઈ આર સ્ક્વેર કેન્સલ થાય તો એક આર છેદમાં વધશે છેદમાં આર ના છેદમાં ટુ પાંચની થ્રી બાય ટુ ઘાત પાંચનો ઘન એટલે પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ
125, 5 નો ઘન 125 એનું વર્ગમૂળ 11.18. આ આર સ્ક્વેર આર સ્ક્વેર કેન્સલ થયા, એક આર વધશે, એક આર કાઉન્સને અહીંયા કાઉન્સ ઉપર 3/2 ઘાત છે, અહીં છેદમાં ઘાત છે 3/2 ઘાત, અંશમાં લખીએ તો પ્લસ 3/2 ઘાત છે, એ અંશમાં જાય તો માઇનસ 3/2 ઘાત થઈ જાય, તેથી 1 + 4d/5r, એ છેદમાં પ્લસ 3/2 ઘાત, અંશમાં જાય તો માઇનસ 3/2 ઘાત, તેથી b1 બરાબર આ બે બે કેન્સલ થાય તો 4μ0ni ના છેદમાં 11.18 અને r. અહીંયા દ્વિપદી પ્રમેય લાગુ પાડી, દ્વિપદી પ્રમેયમાં 1 + x·n હોય, સમજવા માટે અહીંયા લખું છું દ્વિપદી પ્રમેય, આવું પ્રમેય 1 + x·, સમજો કે n ઘાત હોય તો 1 + nx + બાકીના એન x² x³ x⁴ વધુ ઘાતવાળા પદ હશે એને અવગણીએ, તો આ બંનેનો ટૂંકમાં પહેલું પદ એક એમનેમ, આ બંનેનો ગુણાકાર, બાકીના બધા પદ અવગણી શકાય, તો 1 + x·n² સાદુરૂપ 1 + nx હોય, એવી જ રીતે આનું સાદુરૂપ તો કે 1 + આ બંનેનો ગુણાકાર, તો આ માઇનસ છે તો માઇનસ 3/2 × 4d/5r, આ ઘાત આની સાથે ગુણી નાખી એટલે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કર્યો છે, તેથી b1 = 4μ0ni ના છેદમાં 11.18r. 2 કેન્સલ, તેથી અહીંયા 2, તેથી 1 − 3×2 6d/5r, તેથી b1 એનું મૂલ્ય 4μ0ni છેદમાં 11.18r, 1 − અહીં 2 કેન્સલ કર્યા, 3×2 = 6/5, 5 આટલું ચુંબકીય ક્ષેત્ર પ્રથમ રિંગ વડે મળે છે. આ જ રીતે બીજું ચુંબકીય ક્ષેત્ર B2 બીજી રિંગ વડે, તો બીજી રિંગ વડે અથવા બીજા ગૂંચળા વડે ચુંબકીય ક્ષેત્ર B2, પણ બીજા ગૂંચળા માટે આ અંતર x, એટલે અહીંયાથી અંતર, આ અંતર r/2 છે, અહીંયા r/2 + d, એની જગ્યાએ બીજા ગૂંચળા માટે r/2 − d, તેથી અહીંયા માઇનસ હોય, જો અહીંયા આ માઇનસ હોય તો આ સૂત્રમાં અહીંયા માઇનસ આવશે, અહીંયા આ માઇનસ હોય તો આ સૂત્રમાં અહીંયા માઇનસ આવશે, તેથી અહીંયા પ્લસની જગ્યાએ બીજા ગૂંચળા માટે માઇનસ, આ 2 કેન્સલ, અહીંયા માઇનસ આવશે, અહીંયા માઇનસ, અહીંયા માઇનસ, અહીંયા માઇનસ, તો અહીંયા માઇનસ માઇનસ કેવાથી જાય ગુણાકારમાં, અહીંયા જેમ પ્લસ ગુણ્યા માઇનસ માઇનસ થઈ ગયા, એમ બીજા ગૂંચળા માટે અહીંયા નિશાની માઇનસ હશે તો પ્લસ, તેથી વચ્ચે પ્લસ, બાકી બધી પરિસ્થિતિ એટલી ઇનાઇન જ હશે, તેથી B2 = બીજા ગૂંચળા વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, હવે સીધું લખીએ તો 4μ0ni ના છેદમાં 11.18r, કૌંસમાં 1 − ની જગ્યાએ બીજા ગૂંચળા માટે પ્લસ 6d/5r. આ બંને ચુંબકીય ક્ષેત્ર એ આ એ પાસે આ બંને રિંગ અથવા બંને ગૂંચળા વડે ક્ષેત્ર છે, બંનેના આ ક્ષેત્ર પ્રવાહ એક જ દિશામાં છે તો એક જ દિશામાં હશે, તેથી બંનેનો સરવાળો કરીએ તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર B = B1 + B2, તો B = બંનેમાંથી આ કોમન નીકળે કેટલા, 4μ0ni છેદમાં 11.18r, કૌંસની અંદર B1માં કેટલા વધે, 1 − 6d/5r, અને આમાં 1 + 6d/5r, આ +6d/5r અને −6d/5r કેન્સલ, 1 + 1 2,
તેથી બી બરાબર આ એક વત્તા એક બે, બે ગુણ્યા ચાર એટલે આઠ, ન્યુ જીરો એન આઈના છેદમાં અગિયાર પોઈન્ટ અઢાર આર. આ આઠ ભાગ્યા અગિયાર પોઈન્ટ અઢાર કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપીએ, આઠ એને ભાગ્યા અગિયાર પોઈન્ટ અઢાર, પરિણામ મળે છે ઝીરો પોઈન્ટ એકોતેર પંચાવન છપ્પન. મ્યુ ઝીરો એન આઈના છેદમાં આર એમ નમ, આશરે આને પોઈન્ટ બોતેર ગણી લઈ તો ઝીરો પોઈન્ટ બોતેર મ્યુ ઝીરો એન આઈના છેદમાં આર, કે જે આપણે સાબિત કરવાનું હતું. રકમમાં કીધું હતું કે આવા બંને ગૂંચળા વડે કેન્દ્રથી નજીકના ખૂબ નાના અંતરે રહેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર ઝીરો પોઈન્ટ બોતેર મ્યુ ઝીરો એનઆઈના છેદમાં આર જેટલું હોય એવું સાબિત કરવાનું હતું. તો એની આ કિંમત બરાબર, આવા ગૂંચળાઓ કે જે વચ્ચે મધ્ય બિંદુ પાસે નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે આવા ગૂંચળાઓ હેલ્મહોલ્ટ્ઝ ગૂંચળા તરીકે ઓળખાય છે. બરાબર, સારું, ચાલો વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા સુધી રાખીએ. આ બંને દાખલાઓ સ્વાધ્યાયના ચાર પોઈન્ટ પંદર ચાર પોઈન્ટ સોળ, આ દાખલો લાંબો છે પણ નિરાતે શાંતિથી વ્યવસ્થિત ગણજો, ન સમજાય તો કહેજો. સારું, ચાલો આજે અહીંયા સુધી રાખીએ. નમસ્કાર.